રાધનપુર વિધાનસભા પેટા ચૂંટણીનો ધમધમાટ શરૂ. રાધનપુર શહેરના કોંગ્રેસ પ્રભારી લાલેશ ઠક્કરનો ઝંઝાવાટી પ્રવાસમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા. પાટણ જિલ્લાની રાધનપુર સોર વિધાનસભામાં કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાઈને આવેલ અલ્પેશ ઠાકોર પક્ષ પલટો કરી ભાજપમાં જતા કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દેતા ફરીથી રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ સીટ પરથી કબજે કરવા માટે કવાયત હાથ ધરી મિટિંગોનો દોર શરૂ કરી દીધો છે. ચૂંટણીને લઈ કોંગ્રેસ પક્ષ દ્વારા રાધનપુર શહેરના પ્રભારી બનેલ લાલેશ ઠક્કરે રાધનપુર આવી સર્કિટ હાઉસમાં મિટિંગ યોજી ઝંઝાવાત પ્રચારની શરૂઆત કરી દીધી હતી. જોકે કોંગ્રેસમાં 17થી વધુ ઉમેદવારોએ પોતાની ઉમેદવારીની દાવેદારી નોંધાવી છે, પણ હજી સુધી ટિકિટ કોને મળશે તે પક્ષ દ્વારા નક્કી કરવામાં આવ્યું નથી. ત્યારે કાર્યકરોમાં એક સૂર જોવા મળ્યો હતો કે પાર્ટી જેને પણ ટિકિટ આપશે તેની અમે સાથે રહીશું. સર્કિટ હાઉસ મિટિંગ પત્યા પછી લાલેશ ઠક્કરે કાર્યકરો સાથે રાધનપુર રેફરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને દાખલ થયેલ દર્દીઓની પણ મુલાકાત લઈ તબિયત પૂછી હતી. ત્યારે હોસ્પિટલના સ્ટાફ સાથે ચર્ચા કરતા જાણવા મળ્યું હતું કે આટલી વિશાળ હોસ્પિટલમાં ડૉક્ટર તેમજ સ્ટાફની ઘટ છે. રાધનપુરાની વસ્તી જોતા હોસ્પિટલમાં સ્ટાફની ઘટને લઈને કોંગ્રેસી કાર્યકરો દ્વારા જણાવ્યું હતું કે જો ડૉક્ટર તેમજ સ્ટાફની ઘટ હોસ્પિટલમાં પૂરી નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી. લાલેશ ઠક્કરની મુલાકાતને લઈ કોંગ્રેસ તાલુકા પ્રમુખ નવીનભાઈ પટેલ, શહેર પ્રમુખ કાનજીભાઈ પરમાર, નગરપાલિકાના પ્રમુખ નપતિ ભૂરાભાઈ ઠાકોર, વિધાનસભા સીટના દાવેદાર ઉમેદવારો, તાલુકા નગરપાલિકાના સદસ્યો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેને લઈ કોંગ્રેસી કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અકીલ મલિક, જેડેશ ટીવી, રાધનપુર.